पितृतुल्य सर्वे राज परिवार ना महानुभावो मातृश्रीओ आटली मोटी संख्या में पधारेल सर्वे स्वजनों आ कार्यक्रम जयरे नक्की थयो तो त्यारे मोरबी श्री दिग्विजय सिंह जी पधार्या था पोते मने निमंत्रण आपवा माटे ने एमणे मने कह्युं तो के बधा राजवी परिवारों साथे मळवानुं थाय एवुं कंई गोठवीए जो आप आवो तो અને ઉરાજ કેસરીસિંહ એ દિવસે ભારતીય જનતા પાર્ટી આપની હાજરીમાં પ્રવેશ કરે એ જ પળે મેં એમને કહ્યું તું હા જરૂર આવીશ પણ ત્યારે મને ખબર નહોતી કે મારું સન્માન થવાનું છે એ મને અહીં આવ્યા પછી ખબર પડી આ સન્માન કોઈ વ્યક્તિનું ન હોઈ શકે ગુજરાત જે કંઈ પ્રગતિ કરી રહ્યું છે એના મૂળમાં 6 કરોડ ગુજરાતીઓનો પુરુષાર્થ છે આ યશ એમને જાય છે આ સન્માનના હકદાર ગુજરાતના નાગરિકો છે અને તેથી અહીંયા જે કંઈ મારા માટે સારું કહેવાયું છે એ સગળું હું આ જનતા જનાર્દનના ચરણોમાં અર્પિત કરું છું મારે એમાં એટલું જ શીખવાનું છે જે કંઈ વાત મારા વિશે કહેવાય છે એને મારે ધ્યાને લેવી જોઈએ અને એ લાગણીમાં અપેક્ષા રહેલી છે કે અમારા નરેન્દ્રભાઈ આવા હોવા જોઈએ એમણે આ આ કામ કરવા જોઈએ એનો અર્થ એ થયો કે મારામાં કાંઈ ઉણપો હોય એ મારે દૂર કરવી રહી મારામાં કાંઈ કચાશ હોય તો એમાંથી મારે મુક્ત થવું જોઈએ અને આપે જે લાગણી વ્યક્ત કરી છે એ લાગણીને અનુરૂપ મારું જીવન બને એવો મારે પ્રયાસ કરવો જોઈએ મને વિશ્વાસ છે કે આ મહાન પરંપરાના સૌ મહાનુભાવોએ મને જ્યારે આશીર્વાદ આપ્યા છે તો મને મારામાં સુધારો કરવા માટે નવી તાકાત મળશે મારી ક્ષતિઓ દૂર કરવા માટે મને નવી શક્તિ મળશે અને આપના આશીર્વાદની આ શક્તિને ભરોસે હું વધારે યોગ્યતા સાથે ગુજરાતની 6 કરોડ જનતાની વધુને વધુ સારી રીતે સેવા કરું એવા આપ મને આશીર્વાદ આપો અને આપણે બધા સાથે મળીને ગુજરાતનું ભલું કરીએ ગુજરાતની આવતીકાલને ઉજાળીએ અહીંયા ઉલ્લેખ થયો ગુજરાતના નાથ અહીં પધાર્યા છે હું ગુજરાતનો નાથ નથી હું ગુજરાતનો દાસ છું અને હું પ્રતિપળ માનું છું કે જે પળે મારા ભીતર ઊંડે ઊંડે પણ એવો ભાવ જાગશે કે હું ગુજરાતનો નાથ છું એ જ પળે માની લેજો કે હું જીવવાને લાયક પણ નહીં હોઉં આ લોકશાહી છે અહીં ઉત્તમમાં ઉત્તમ પદ સેવકનું છે
અહીંયા ઉત્તમમાં ઉત્તમ જવાબદારી સેવકની છે અને તેથી આપ સૌ મને આશીર્વાદ આપો, આપ સૌ આપના ઈષ્ટદેવને પ્રાર્થના કરો કે હું સાચ અર્થમાં લોકોનો દાસ બની રહું, લોકોનો સેવક બની રહું અને સેવા કરવાની અંદર ક્યાંય ઉણપ ન વર્તાય એવું કાર્ય કરવા માટેની મને શક્તિ મળે, પરમાત્મા મને શક્તિ આપે. આપણા દેશનું એક કમનસીબ છે મિત્રો, અને કમનસીબ એ છે કે આપણે ક્યારેક ઇતિહાસથી વિખૂટા પડી જઈએ છે, ક્યારેક ઇતિહાસની ભૂલભુલામણી માટવાઈ જઈએ છે. વિશ્વનો કોઈ સમાજ ઇતિહાસને ભૂલીને ઇતિહાસનું નિર્માણ કરી જ ન શકે. ઇતિહાસના રચયિતા એ જ હોય છે જેઓ ઇતિહાસને જીવી જાણતા હોય છે. જો ઇતિહાસને જીવવાની ક્ષમતા ગુમાવી દઈએ તો ક્યારે નવો ઇતિહાસ રચવાનું સામર્થ્ય પેદા નથી થતું. કમનસીબે એવી વિકૃત પ્રકારની માનસિકતાએ આ દેશ પર ભરડો લીધો કે જેને કારણે સાચો ઇતિહાસ લોકો સુધી પહોંચવો મુશ્કેલ થઈ ગયો. સાચી વાત પહોંચવી મુશ્કેલ થઈ ગઈ. અને આઝાદી પછી તો કોઈ એક જ પક્ષના પરાક્રમો કે એક જ પરિવારના પરાક્રમો એનાથી વધારે આ દેશને કશું જાણવા જ મળતું નથી. રાજ પરિવારો સાથે પણ એક મોટો અન્યાય થયો. અન્યાય એ થયો જે પશ્ચિમી સંસ્કૃતિમાં ઉછરેલા હતા અને જેમને પશ્ચિમની દુનિયામાં પોતાનું બજાર જોઈતું હતું, એમણે જે પુસ્તકો લખ્યા, ગ્રંથો લખ્યા, એમાં હિન્દુસ્તાનના રાજા રાજવીઓના શોખનું જ વર્ણન કર્યું. એમના ત્યાં ડાઇનિંગ ટેબલ કેવા હતા, કૂતરા કેટલા હતા, પશુપાલનમાં શું કરતા હતા. એમના પૂર્વજોએ જનસામાન્યના કલ્યાણ માટે કેવા કેવા પરાક્રમ કર્યા હતા, કેવી ત્યાગ તપશ્ચર્યાની પરંપરા ઊભી કરી હતી, એના વિશે લખવાનું કોઈને સૂઝ્યું નહીં. સમયની માંગ છે. એક પાસું હશે એના વિશે જે લખાણું હશે લખાણું હશે, પણ બીજા અનેક પાસા છે કે જેના વિશે પણ દેશ અને દુનિયાને સમજ આવવી જોઈએ, ખબર પડવી જોઈએ કે અહીંયા ઉત્તમ પરંપરાઓ રહી છે. મિત્રો, આજે ગુજરાતમાં બહુ ઓછા લોકોને ખબર હશે કે વાઇલ્ડ લાઈફની બાબતમાં પશુ પંખી અને વૃક્ષો ત્રણેયની વિવિધતા બાબતમાં સમગ્ર દેશમાં ગુજરાત પ્રથમ નંબરે છે. સમગ્ર દેશમાં આ બધું નરેન્દ્ર મોદીને આયા પછી થયું હશે? ભાઈ, આ 1947 પછી થયું હશે? ના, એ વખતના જે રાજવીઓ હતા જેમનામાં સંવેદના પડી હતી અને એમણે પોતાના દરેક રજવાડામાં આની સુરક્ષા માટે પ્રબંધ કર્યા હતા, એનું પરિણામ છે કે વારસો આજે પણ આપણી પાસે છે અને આપણે ગૌરવ કરી શકીએ છીએ. આવી તો કેટકેટલી બાબતો હશે મિત્રો. ઘણીવાર ઇતિહાસની કોઈ ઘટના આખી દુનિયામાં એના વિશે જય જયકાર ચાલતો હોય, પરંતુ એવી જ આપણે ત્યાંની ઘટનાઓ આપણે ભૂલી જતા હોઈએ. હું ઉદાહરણ આપું,
एक तरफ जलियावाला बागनी चर्चा बधाज करे परंतु बहु ओछा लोकोने खबर हशे आज गुजरात नी अंदर साबरकांठाना ओशीना विजयनगर नो पट्टो त्यां आगळ आजादीनी लड़ाई माटे पाल चितड़ियानी अंदर आदिवासीओए जंग कर्यो हतो अने 1400 आदिवासीओ अंग्रेजोनी गोळीए ठार थया हता। मित्रों जलियावाला बाग करता मोटी घटना घटी हती परंतु आपने कोई कहवा तैयार नहीं। दोस्तों इतिहास ने भुलावी देवामां आवे छे। मित्रों समग्र विश्वनो ध्यान खेंचाय एवी घटना जामनगरना महाराजा साहेब ने बीजू विश्व युद्ध हतो अने यूरोपियन देशों पर आक्रमणों ने कारण जीवन बदा नष्ट थवानी स्थिति में था। पोलैंड ना बालकों ने बचावा माटे नो प्रश्न उभो थयो हतो। इमिग्रेशन कोण आपे केवी रीते आपे 5000 बालकों ने मौतना मुख में धकेली देवा माटे नी आखो कारसो रचाई चुक्यो हतो। अने एवे समय जामनगरना महाराज साहेबे डंकानी छोट पर कही दीधु आ 5000 बालकों ने हूँ दत्तक लऊं छू हूँ एमनो बाप छू अने मारा राजना नागरिको बने छे अने एमने गुजरात लई आव्या बालाछड़ी मां राख्या अने बालकोनी जिंदगी बचावी लीधी थी। मित्रों बीजा विश्व युद्धनी आवडी मोटी घटना दुनिया में कोई कोने केवा तैयार नथी। हमणा एक प्रयास में आदर्यो छे मैंने यूनिफेस ना लोकोने कह्युं मैं कहूं भाई आटली मोटी घटना है तमे जानो छो। हमने अपना गुजरात एक बे भाईओ एना पर फिल्म बनावानुं काम करी रह्या छे हूँ एमनी साथे पूरा सहयोग थी आगल वधी रह्यो छुं। इतिहास ने खमर पड़े मित्र नहीं तो एमने पोलेंड ना बाळको आ युद्ध नी अंदर बचे के मरे जामनगर ना महाराज साहेब ने आटली बधी संवेदना नी जरूर शुं हती भाई अने क्यारे जामनगर आनो ढोल नथी पीट्यो। मैं तो बीजी विशेषता ए छे जामनगरे आनो ढोल नथी पीट्यो राज परिवारे ढोल नथी पीट्यो। मित्रों आजे जे क्रिकेट ना कारणे हिंदुस्तान ने गेलू लाग्यू छे आ क्रिकेट ना मूळमां कोण आज राजवी परिवारो हता जेमणे अंग्रेजोने अंग्रेजोनी भाषामां जवाब आपवा माटे क्रिकेट ने प्रोत्साहन आपीने अंग्रेजोने क्रिकेट ना मैदानमां परास करीने भारतीयता डूबी करवा माटेनी कोशिश करी हती। मित्रों पण आ रूपमां एने कोई जोड़नार नथी आ रूप में कोई जोनार नहीं। आज गुजरात तो जामनगर आज रणजी था आज रणजी ट्रॉफी की बात दुनिया में चले अनेक बाबतों से जेने मित्रों गुजरात नी अंदर रमत गमत क्षेत्र देवगढ़ बारिया कोई भूली न सके। मित्रों गुजरात ना नाना नाना टैलेंट एने रमत गमत में एना माटे एमणे पोतानी संपत्ति खर्ची धन खर्च्यु पोता अने राजा रजवाड़ा गया पछी पण खर्च्यू आ उज्ज्वल परंपराओने केवी रीते लोको सामे उजागर करवी ए सौनी सहियारी जवाबदारी छे अने मने खातरी छे के एमांथी एक नवी प्रेरणा मळती होय छे नवो उत्साह अने उमंग मळतो होय छे। आजे पण उत्तम प्रकारनी नगर रचनाओ समग्र गुजरात की नगर रचनाओ जुओ अने सौराष्ट्रना रजवाड़ा विस्तार ना नगर रचनाओ जुओ चाहे वांकानेर होय गोंडल होय मोरबी होय आप एक पछी एक नगर रचनाओ जुओ आजे पण दुनियाना लोकोने अभ्यास करवा आवू पड़े एवी नगर रचनाओ ए जमाना में आपणा राजवी महापुरुषो करी गया था। आ लोककल्याणना कामो हता लोक हितार्थे हता अने ए परंपरा ने कारणे आज कई अपनी बात उभी है। एटू नहीं आ देश में अंग्रेजों ने राज करवा माटे त्रण प्रकार की व्यूहरचना हमेशा अपनावी पड़ती थी। एक राजा महाराजाओ जे कई छे राजा रजवाड़ाओ छे एमने केवी रीते डील करवा एमने केवी रीते हैंडल करवा बीजू आजादी नु आंदोलन चलावनारा जे परिबळो छे एमने केम एड्रेस करवा
અને ત્રીજું આ દેશની જે સામાન્ય જનતા છે જેના બધા જોડે કંઈ પરોજણ નથી એને કેમ હેન્ડલ કરવી અને એમના મન પર કાયમ એક દબાણ રહેતું હતું એક ભાર રહેતો હતો કે આ રાજા મહારાજાઓ સાથે કેવી રીતે હેન્ડલ કરવું એક નાનું ઉદાહરણ આપો રાષ્ટ્રપતિ ભવન તમે બધાએ જોયું છે ફોટો જોયો હશે રૂબરૂ ગયા હશો આ રાષ્ટ્રપતિ ભવનનું નિર્માણ અંગ્રેજોએ કર્યું હતું પણ એનો જે પત્ર વ્યવહાર છે જે આજે પણ લંડનની આર્કાઇવ્સમાં અવેલેબલ છે એ પત્ર વ્યવહાર વાંચવા જેવો છે ભારત સરકારના વાઇસરોય અંગ્રેજ સરકારને શું લખે છે કે આ વાઇસરોયનો બંગલો કેવો હોવો જોઈએ તો એ વર્ણન કરતી વખતે લખે છે કે વાઇસરોય અહીંયા જો કારોબાર ચલાવવો હશે તો એણે આ રાજા રજવાડાઓ જોડે વાત કરવી પડે આ રાજા રજવાડા રાજા મહારાજાઓ જ્યારે દિલ્હીમાં વાઇસરોયને મળવા આવે ત્યારે વાઇસરોયનો બંગલો એવડો મોટો હોવો જોઈએ મહેલ એવડો મોટો હોવો જોઈએ કે આ રાજા રજવાડાના મહેલ કરતાં મોટો લાગવો જોઈએ એને જોઈને ચકાચોન થાય તો જ એ વાઇસરોયની સામે ઉભા માટે તૈયાર થશે નહીં તો એ વાઇસરોયને ગણશે નહીં આટલો ડર આ અંગ્રેજ સલ્તનતને રાજા મહારાજાઓનો રહેતો હતો અને ડરમાંથી આવડો મોટું ભવન બન્યું હતું મિત્રો કે હિન્દુસ્તાનના કોઈ પણ રાજવીના મહેલ કરતા મોટું ભવન રાષ્ટ્રપતિ ભવન બનવું જોઈએ અને એમાંથી પછી નક્કી થયું ક્યાં બનાવવું વિચાર ચાલતો તો યમુનાના કિનારે બનાવવું પણ વિચાર એ થયો કે ભાઈ એનાથી વાત નહીં થાય કોઈ હિલ પ્લેસ પર બનાવવું જોઈએ અને એમાંથી રાયસીના હિલ પર આ રાષ્ટ્રપતિ ભવન બનાવવાનો નિર્ણય કરવો પડ્યો એની મજબૂરી હતી આ દેશના રાજવી પરિવારોની ખુમારી દોસ્ત એમને ચિંતા હતી કે આમની જોડે વાત કેમ કરવી ચારે કોળ એમની શક્તિ હતી મિત્રો સૂરજ એમનો આથમ તો નહોતો એમને પણ આ વ્યૂહરચના ગોઠવવી પડતી હતી કે આ રાજવી પરિવારો જોડે વાત કરવી હોય તો એનો આધાર જો તો પહેલો આધાર શોધી કાઢ્યો ભવ્ય ભવનનો એના કરતા સહેજ મોટું તો વાત કરી શકી છું આ રસ્તો શોધો અને આપણને ખબર છે કે સત્તા છોડવાનો વારો આવે ત્યારે કેવો કાળો કેર વર્તાતો હોય છે 1975ના કટોકટીના દિવસો યાદ કરો અલ્હાબાદની કોર્ટે આ દેશના પ્રધાનમંત્રીનું સભ્યપદ કેન્સલ કર્યું હતું એમને સત્તા છોડવી પડે એવી પરિસ્થિતિ પેદા થઈ હતી એમણે સત્તા છોડવાને બદલે આ દેશ પર કટોકટી લાદીને આખો દેશ જેલખાનું બનાવી દીધું સત્તા છોડવા તૈયાર નહોતા 19 મહિના સુધી જયપ્રકાશ નારાયણ સહિત આ દેશના મહાપુરુષોને જેલમાં ધકેલી દીધા હતા મિત્રો રાજા રજવાડાઓની પણ એ તાકાત હતી એ વખતે એમને પણ સત્તા છોડવાના દબાણની વાત આવી હોત તો કરી શક્યો પણ ના માં ભારતી પુકારતી હે અને એમણે પલભરનો વિચાર કર્યા વિના આ સગડું સોંપી દીધું દોસ્તો સગડું સોંપી દીધું અને લોકતંત્રને માથે ચડાવ્યું લોકશક્તિને માથે ચડાવી ભારતના બંધારણને માથે ચડાવ્યું ભારત માતાના સપૂત તરીકે જે કંઈ કરવા યોગ્ય હતું એ સઘળું એમણે કરી બતાવ્યું મિત્રો ઇતિહાસ આટલા માટે આપણા માટે પ્રેરક હોય છે એ પ્રેરક ઇતિહાસ આપણા માટે શક્તિરૂપ કેવી રીતે બને ભાઈઓ બહેનો ગુજરાતના વિકાસની આજે ચર્ચા ચાલે છે ગુજરાતે વિકાસની નવી ઊંચાઈઓને પાર કરી છે આપ વિચાર કરો ગુજરાત એટલે 10 વર્ષમાં 7 વર્ષ દુકાળ અછત જૂન મહિના સુધી ચોકડીઓ ખોદવાના કામ ચાલતા હોય રાહત કામોની માંગણીઓ આવતી હોય એવું આપણું ગુજરાત આ દસકો વિચાર કરો મિત્રો હિન્દુસ્તાનનો કૃષિ વિકાસ દર 2.5% ડચકા ખાય છે ભારત સરકાર 4% પહોંચવા માટે સંકલ્પ કરે છે યોજનાઓ ઘડે છે અબજો રૂપિયા ખર્ચે છે દેવા માફ કરે છે જાત જાતનું કરે છે
પણ 2.5% થી કાંટો ચાર તરફ વળતો નથી મિત્રો જે ગુજરાત રણપ્રદેશ કહેવાય ગુજ હિન્દુસ્તાનમાં ખેતીની ચર્ચા આવે એટલે પંજાબની વાત આવે હરિયાણાની વાત આવે ગંગા યમુના પ્રદેશોની વાત આવે કૃષ્ણા ગોદાવરીના પ્રદેશોની વાત આવે ગુજરાત રાજસ્થાનની વાત ક્યારે ખેતીની ચર્ચા આવે ત્યારે નહોતી આવતી આપણે દસાડા દફતરમાં જ નહોતા આપણે એટલે રણપ્રદેશ આપણે એટલે ધૂળની ડમરીઓ આ દસકો જુઓ મિત્રો હિન્દુસ્તાનનો કૃષિ વિકાસ દર 2.5% થી આગળ જઈ શકતો નથી ગુજરાતે 11-12% સુધી કૃષિ વિકાસ દર કર્યો અને આખો દસકો એમની એકવાર નહીં આખો દસકો મિત્રો ગુજરાતના ગામડાના જીવનને બદલ્યું છે આજે પણ આ દેશમાં લગભગ બધા રાજ્યો જ્યાં વીજળી આવે તો છાપામાં હેડલાઇન આવે છે કે આજે આ જિલ્લામાં વીજળી આવી હતી વીજળી આવે સમાચાર હોય છે હિન્દુસ્તાનના બીજા રાજ્યોમાં જ્યારે ગુજરાતમાં 24 કલાક વીજળી આપણને કોઠે પડી ગઈ છે જેમ સૂરજ ઉગે એની રોજ નોંધ નથી લેતા પ્રકાશનો લાભ લેતા હોય છે એમ ગુજરાતમાં જ્યોતિગ્રામ યોજના 24 કલાક ઘર વપરાશ માટેની વીજળી મિત્રો આપણો સહજ સ્વભાવ બની ગયો છે લોક સુખાકારી કેવી રીતે કરાય ગુજરાતની અંદર 2001-2002માં 4,500 ગામડા એવા હતા કે જ્યાં ટેન્કરથી પાણી પહોંચાડવું પડતું હતું ટેન્કર ન પહોંચે ત્યાં સુધી ગામના લોકો પાણી ભેગા નહોતા થતા ભાઈઓ બહેનો આ ગુજરાતની અંદર પાણીની પાઇપલાઇનો દ્વારા પાણી પહોંચાડ્યું અને એના કારણે આજે ટેન્કરોનું નામો નિશાન ખતમ થઈ ગયું લોકોને પીણા પીવાનું પાણી પહોંચતું થવા માટે યોજનાઓ કરી શકાય આ રાજ દેશની અંદર 11 પંચવર્ષીય યોજનાઓ થઈ છે મિત્રો ગુજરાતનો હિસાબ તમે જોશો તમને ધ્યાનમાં આવશે કે આપણે કૂદકો કેવો માર્યો છે 9 પંચવર્ષીય યોજનાઓ 1-9 9 પંચવર્ષીય યોજનાઓનો ગુજરાતનું ટોટલ આયોજન 9 પંચવર્ષીય યોજનાનું બધી જ યોજનાઓનું સરવાળો કરું તો આયોજન થાય છે 47,000 કરોડ રૂપિયા 1-9 10માંથી જવાબદારી મારી આવી ભાઈઓ બહેનો 10 અને 11 આ જે દસકો છે એમાં 10મી પંચવર્ષીય યોજનાનું આયોજનનું કદ હતું 52,000 કરોડ રૂપિયા 50 વર્ષની 9 યોજનાનું કદ 47,000 કરોડ અને એક એક જ યોજનાનું 5 વર્ષનું યોજનાનું કદ 52,000 કરોડ કેવડો મોટો કુદકો એટલું જ નહીં 10-10 ભેગી કરો તો 1,05,000 કરોડ થાય ભાઈઓ 11મી પંચવર્ષીય યોજનાનું કદ 1,11,000 કરોડ રૂપિયા અને પૂરી થઈ ત્યારે લગભગ 1,27,000 કરોડે પહોંચાડી આ રૂપિયા માટે નવા કરવેરા નથી નાખ્યા એક પણ જીવનના એક પણ ક્ષેત્રમાં નવો કરવેરો નથી નાખ્યો મિત્રો માત્ર આગા પછા થતા હતા ને એ થવા દેવાનું બંધ કરી દીધું છે આજે ગુજરાતના કોઈ પણ ખૂણે જાઓ કોઈ દિશામાં જાઓ ક્યાંક ને ક્યાંક વિકાસનું કામ તમને જોવા મળશે ક્યાંક શાળા બનતી હશે ક્યાંક હોસ્પિટલ બનતી હશે ક્યાંક રોડ બનતો હશે ક્યાંક તળાવ ખોદાતું હશે ક્યાંક ચેકડેમ બનતો હશે કોઈ ને કોઈ વિકાસનું કામ તમને જોવા મળે મળે ને મળે ગમે તે દિશામાં 25 કિલોમીટર તમે જાઓ તમને વિકાસનું કામ જોવા મળશે મારી ગેરંટી છે ગામડાના લોકો સાંજ પડે ઘેર બેઠા હોય ને ખાટલે બેઠા હોય હોકા ચાલતા હોય ત્યારે વાત શું કરે ખબર તા બધા ઘરડિયાઓ ભેગા થઈને એ કે આ મારું વાલું મોદી રૂપિયા લાવે છે ક્યાંથી એમના મનમાં પ્રશ્ન છે
કે આટલા બધા રૂપિયા મોદી લાવે છે ક્યાંથી? ભાઈઓ બહેનો, આ રૂપિયા તમારા જ હતા, પણ પહેલા તમારી નજરે નહોતા ચડતા, બીજાના ખિસ્સામાં ભરાઈ જતા હતા. આ બંધ થઈ ગયું, એના કારણે રૂપિયો તમને નજરે પડવા માંડ્યો છે, એના કારણે વિકાસ શક્ય બન્યો છે. અને આ જનતા જનાર્દનનો પૈસો છે, એના ઉપર આપનો હક છે મિત્રો. કોઈ પંજો હું આ રૂપિયા પર નહીં પડવા દઉં, હું આપને ગેરંટી આપવા આવ્યો છું. આ પ્રજાના પૈસા છે. દિલ્હી તો અત્યારે સડી રહ્યું છે આખું, એજી ટુજી પીજી પતા નહીં આરજી બધું જ, નવા નવા જી રોજ નવું જી આવે છે. મિત્રો, સમગ્ર દેશનો ભ્રષ્ટાચાર સામે આક્રોશ છે, અને ગુજરાતની જનતાએ નક્કી કરવાનું છે ભાઈઓ, કે જે દિલ્હીમાં ખેલ ચાલી રહ્યા છે એ પાપ ગુજરાતની ધરતી પર પેસવા દેવું છે. મહાપરાણે કાઢ્યું છે, ભૂલ ના કરતા ભાઈઓ, મહાપરાણે કાઢ્યું છે ભાઈઓ આ પાપને ગુજરાતની ધરતી પર પ્રવેશવા ન દેતા, નહીં તો ગુજરાતને તબાહ કરતા વાર નહીં કરે દોસ્તો. આ કર્યું કરાયું ધૂળમાં મેળવતા વાર નહીં કરે આ લોકો, અને એટલા માટે હું કહેવા આવ્યો છું. યુવા શક્તિ ભારતીય જનતા તરફે ભળી રહી છે મિત્રો, એમને એક વિશ્વાસ બેઠો છે કે વિકાસ સિવાય કોઈ ભવિષ્ય નથી. ન રાષ્ટ્રનું ભવિષ્ય વિકાસ વગર શક્ય છે, ન વ્યક્તિનું ભવિષ્ય વિકાસ વગર શક્ય છે. અને યુવા પેઢીનું તો શું થાય મિત્રો, ક્યાં જાય? જો ભવિષ્યને અંધકાર જેવું લાગે તો ક્યાં જાય? તેથી યુવાનો વિકાસને માટે ભર્યા છે, જે વિકાસને પ્રતિબદ્ધ છે એના માટે યુવાન પ્રતિબદ્ધ છે, એ સમગ્ર દેશમાં જોવા મળે છે. અને એવે સમયે ભાઈ કેસરીસિંહનું હું ભાજપની અંદર સ્વાગત કરું છું. મિત્રો, ભારતીય જનતા પાર્ટી એ માત્ર રાજકીય પક્ષ નથી, આ એક પરિવાર છે. અને અહીંયા માત્ર મેમ્બરશિપ નથી હોતી, અહીંયા રિલેશનશિપ હોય છે. અને આજે અમારો રક્તનો સંબંધ બંધાય છે આ પરિવાર સાથે, અને આ રક્તનો નાતો ગુજરાતની આવતીકાલને ઉજાળવા માટે છે. ભાઈઓ બહેનો, દુનિયાની અંદર ત્રણ શબ્દો તરફ મારું ધ્યાન જાય છે. એક સ્પોર્ટ્સમેન સ્પિરિટ, બીજો શબ્દ છે પોલિટિક્સ, અને ત્રીજો શબ્દ છે રોયલ બ્લડ. આપ એ શબ્દો તરફ નજર કરો જરા. ખેલ જગતના રથી મહારથીઓએ સદીઓથી પોતાની જે જીવનશૈલી ચલાવી, જે આચાર સંહિતા કરી, એના કારણે સ્પોર્ટ્સમેન સ્પિરિટ શબ્દ જનસામાન્યની અંદર એને કેવી તાકાત પ્રાપ્ત કરી છે. ઇવન રાજકારણમાં પણ કોઈ ઉમદા વ્યવહાર કરે તો તરત જ કહે, ના ભાઈ એનામાં સ્પોર્ટ્સમેન સ્પિરિટ છે. કુટુંબની અંદર ભાઈઓ વચ્ચે તણાવ હોય ને કોઈ ઉત્તમ વ્યવહાર કરે તો તરત જ કે, ના ના સ્પોર્ટ્સમેન સ્પિરિટ છે. એક શબ્દની તાકાત જુઓ. એવો એક બીજો શબ્દ જે કોણ જાણે કેમ એવો બદનામ થઈ ગયો છે. સરકારમાં બે કર્મચારી કામ કરતા હોય તોય કે, જવા દો ને, એ તો બહુ પોલિટિક્સ કરે છે, એની વાત ના કરતા. કોઈ વાત કર, એ જે મારી જોડે પોલિટિક્સ ના કરતો, સીધી વાત કર, આવું કરે છે ને. એવો ગંદો શબ્દ આ જમાતના લોકો એવું આચરણ કરી, એવી આચાર સંહિતા કરી કે આખી પરંપરા બદનામ થઈ ગઈ, શબ્દ બદનામ થઈ ગયો મિત્રો. અને ત્રીજો જુઓ, રોયલ બ્લડ. આજે પણ કોઈ ઉમદા વ્યવહાર કરે, નેકદિલ વ્યવહાર કરે, એ જરૂરી નથી કે રાજ પરિવારમાં જન્મ્યો હોય, સામાન્ય માણસ હોય, પણ મોંમાંથી નીકળી જાય યાર રોયલ બ્લડ છે, કેવો ઉત્તમ વ્યવહાર કરે છે, કેવી ખેલદિલી બતાવે છે. મિત્રો, આ રોયલ બ્લડ, આ શબ્દનું સામર્થ્ય કોઈ સાહિત્યકારના કલમની તાકાતથી અવતર્યું નથી. આ શબ્દનું સામર્થ્ય આ રાજ પરિવારની સદીઓ જૂની તપશ્ચર્યાને પરિણામે શક્ય બન્યું છે.
ત્યાગ તપશ્ચર્યા શૌર્યને કારણે આ શક્ય બન્યું છે. આદર ભાવ વિવેક આ સંસ્કાર સહજમાં રહ્યા છે એના કારણે બન્યું છે. અને ભાઈઓ બહેનો આ દેશની વિશેષતા જુઓ. રાજા ભવનમાં આમ તો જ્યારે મેં જાણ્યું કે મહારાજા સિયોર પધારવાના છે ત્યારે મને હતું કે આજ મને એમનું ઉત્તમ ભાષણ સાંભળવા મળશે. તમને કહું છું ભવિષ્યમાં લાવો લેજો. અને સંસ્કૃત ભાષા ઉપર જ્યારે બોલવાનું શરૂ કરે છે અખંડ વાણી પ્રવાહ ચાલતો હોય છે મિત્રો. અખંડ વાણી પ્રવાહ મનને પ્રફુલ્લિત કરી દે એવું એમની એમનું સામર્થ્ય હોય છે એમની વાણીમાં. એમણે ખૂબ સરસ વચનો આપણને કહ્યા મિત્રો કે રાજા પદે જ્યારે કોઈ વ્યક્તિ બેઠો હોય છે ત્યારે લોકશાહીની વ્યવસ્થા પ્રમાણે કદાચ પ્રજાએ ચૂંટીને અને વહીવટની જવાબદારી સોંપી હશે તો આદર્શો અને મૂલ્યો બદલાતા નથી હોતા. વ્યવસ્થાઓ બદલાતી હશે, નિયમો બદલાતા હશે, પદ્ધતિઓ બદલાતી હોય છે, મૂલ્યો નથી બદલાતા હોતા. અને હિન્દુસ્તાનની ધરતીનું મૂલ્ય છે આ દેશનો એક રાજા. રાજા શું કહે છે રાજ માટે? રાજા રંતિદેવે કહ્યું હતું અને હું માનું છું દરેકને માટે ઉપકારક વાત છે. રાજા રંતિદેવે કહ્યું હતું ન કામય રાજ્યમ ન મોક્ષમ ન પુનર્ભવમ કામય દુઃખ તપ્તાનામ પ્રાણીનામ આરતી નશામ. ન મને રાજ્યની કામના છે, ન મને મોક્ષની કામના છે, ન મને પૂર્વ પુનર્જન્મની કામના છે. અગર જો કામના છે તો દુખિયારાના આંસુ લૂછવાની કામના છે. આ પરંપરામાં ઉછેરો આ રાજ્ય દેશ આ સંસ્કૃતિ આ વિરાસત. આવો આપણે બધા મળીને ગરીબના આંસુ લૂછવા માટેના સંકલ્પ સાથે આગળ વધીએ. ભાઈ કેસરીસિંહ જેવા અનેક નવજવાનો લોકતંત્રની વ્યવસ્થાની અંદર સમાજ સેવા કરવા માટે પોતાની શક્તિ ખપાવે અને લોક કલ્યાણનો માર્ગ એ જ જીવનમાં પ્રગતિનો માર્ગ હોઈ શકે એ માર્ગને આપણે આગળ ધપાવીએ એ જ શુભકામનાઓ. વાંકાનેર મહારાજા અને દિગ્વિજયસિંહજી પરિવારનો હું આદરપૂર્વક અભિનંદન કરું છું કે આપે ખૂબ સારા શબ્દોમાં આજે મારા માટે હોભાવ વ્યક્ત કર્યો. હું આપનો ઋણી છું, આપનો આભારી છું, આપે મને બોલાવ્યો. સમગ્ર રાજ પરિવારના બધા મહાનુભાવો આટલે બધે દૂર આવ્યા મને આશીર્વાદ આપ્યા એ બદલ હું આપનો પણ આભાર માનું છું અને ઋણ સ્વીકાર કરું છું. જય જય ગરવી ગુજરાત.